હેલો એવરીઓન, આજે આપણે ધોરણ 6 તેમાં પાઠ 2 આહારના ઘટકો તેના સ્વાધ્યાયપોથીના પ્રશ્ન જવાબ જોશું. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, આહારના મુખ્ય પોષક દ્રવ્યો એટલે કે ઘટકો ક્યાં ક્યાં છે? આહારના મુખ્ય પોષક દ્રવ્યો એટલે કે ઘટકો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો છે. બીજું, ક્યાં પોષક દ્રવ્યો યુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે? ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે. ત્રીજું, સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે? સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે ભૂરો કાળો રંગ આપે છે. ચોથું, આહારમાં કયા પોષક દ્રવ્યોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે? આહારમાં વિટામિનો અને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. પાંચમું, આપણા આહારમાં જરૂરી અગત્યના ખનિજ ક્ષારોના નામ આપો. આપણા આહારમાં જરૂરી અગત્યના ખનિજ ક્ષારો આયોડીન, ફોસ્ફરસ, આયર્ન અને કેલ્શિયમ છે. સાતમું આપેલું છે, વ્યાખ્યા આપો. સમતોલ આહાર, જે આહારમાંથી બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં મળી રહે તે આહારને સમતોલ આહાર કહે છે. બીજું, ત્રુટીજન્ય રોગ, જે રોગો પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટીજન્ય રોગ કહે છે. આઠમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. કયા ખાદ્ય પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળે છે અથવા કાર્બોદિતના સ્ત્રોત જણાવો. ઘઉં, ચોખા, બાજરી, મકાઈ જેવા ધાન્યોમાંથી, બટાટા અને શક્કરિયા જેવા કંદમૂળમાંથી, શેરડી, ગોળ, મધ જેવા ગળ્યા પદાર્થોમાંથી તથા ચીકુ, કેળા, સફરજન જેવા ગળ્યા ફળોમાંથી કાર્બોદિત મળે છે. બીજું, ચરબીના સ્ત્રોત જણાવો. ચરબીના સ્ત્રોત મગફળી, તલ, કોપરું, તલ જેવા વનસ્પતિજ તેલી પદાર્થો, કાજુ, બદામ, અખરોટ જેવા સૂકા મેવા તેમજ દૂધ, દૂધની બનાવટો, ઘી, ઈંડા, માંસ અને માછલી જેવા પ્રાણીજ પદાર્થો. ત્રીજું છે, ચરબીની અગત્યતા જણાવો. ચરબીની અગત્યતા, તે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે. વધારાની ચરબી શરીરમાં ચામડી નીચે જમા થાય છે. તેનો ઉપયોગ વિષમ પરિસ્થિતિમાં પોષણ મેળવવામાં તેમજ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે થાય છે. ત્રીજું, તે વિટામિન એ, ડી, ઈ અને કે જેવા ચરબી દ્રાવ્ય વિટામિનોના અભિશોષણ માટે જરૂરી છે. ચોથો પ્રશ્ન છે, પ્રોટીનની અગત્યતા જણાવો. પ્રોટીન નવા કોષો અને પેશીઓના સર્જનમાં ઉપયોગી હોય છે. પ્રોટીનથી શરીરની વૃદ્ધિ થાય છે અને ઘસારો પૂરો પડે છે. ત્રીજું, દૂધ, માખણ, પનીર, ઈંડા, મગ, તુવેર, અડદ, વાલ, વટાણા જેવા કઠોળ અને પ્રાણીજ પદાર્થો પ્રોટીન માટેના સ્ત્રોત છે. પાંચમો પ્રશ્ન છે, વિટામિન બી ના સ્ત્રોત જણાવી તેની અગત્યતા લખો. વિટામિન બી ના સ્ત્રોત દૂધ, માંસ, લીલા પાંદડા વાળા શાકભાજી, આખા ધાન્ય, ટામેટા, મગફળી અને ફણગાવેલા કઠોળ. વિટામિન બી ની અગત્યતા ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતામાં વધારવા માટે જરૂરી છે. બીજું, કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા માટે ઉપયોગી છે. છઠ્ઠો પ્રશ્ન છે, વિટામિન સી ના સ્ત્રોત જણાવી તેની અગત્યતા લખો. વિટામિન સી ના સ્ત્રોત આમળા, લીંબુ, મોસંબી, નારંગી, ટામેટા જેવા ખાદ્ય ફળો. વિટામિન સી ની અગત્યતા રોગ પ્રતિકારક શક્તિ માટે, દાંતના પેઢાના તંદુરસ્ત વિકાસ માટે. સાતમું, આપણા શરીરમાં પાણીની અગત્યતા જણાવો. પાણીની અગત્યતા, તે શરીરમાં વાયુઓ, પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોના વહનમાં જરૂરી છે. તે શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. આઠમો પ્રશ્ન છે, ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ખોરાક રાંધવા ઉપયોગમાં લેવાતા ચોખા તથા દાળને વારંવાર ધોવા ન જોઈએ. શાકભાજી અને ફળોની છાલ કાઢી નાખવી ન જોઈએ. પોલિશ કરેલા ચોખા વાપરવા ન જોઈએ. લોટમાંથી પુલું કાઢી નાખવું ન જોઈએ. રાંધવામાં જરૂરી પાણી લેવું. વધારે પાણી લઈ ભાતને ઓસાવવામાં આવે તો ઓસામણ કાઢી લેવું પડે છે. આથી પોષક તત્વો ગુમાવાય છે. ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ. પછી આપેલું છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પેલું, નાના બાળકોને પ્રોટીન યુક્ત આહાર આપવો જોઈએ. નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે. વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે. આ માટે પ્રોટીન જરૂરી છે. વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય છે અને તે ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે. તેથી નાના બાળકોને પ્રોટીન યુક્ત આહાર આપવો જોઈએ. બીજો પ્રશ્ન છે, બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. બાળકના શરીરમાં હાડકાની વૃદ્ધિ અને મજબૂતાઈ માટે વિટામિન ડી ખૂબ જરૂરી છે. આ વિટામિન સવારના અને સાંજના સૂર્યના કુમળા તડકામાં રહેવાથી મળે છે. સૂર્યના કિરણો ચામડી પર પડતા ચામડીમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે. વિટામિન ડી મળવાથી બાળકને સુકતાનનો રોગ થતો નથી. તેથી બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી શકે છે. ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્નમાર્ગમાં આગળ વધવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. ચોથો પ્રશ્ન છે, દૂધ સંપૂર્ણ આહાર છે. દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો એટલે કે ઘટકો હોય છે. ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો એટલે કે ઘટકો મળી રહે છે. તેથી દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે. દસમો પ્રશ્ન આપેલો છે, તફાવતના બે મુદ્દા આપો. કાર્બોદિત અને ચરબી, તે ઘઉં, બાજરી, ચોખા જેવા ધાન્યોમાંથી અને ગોળ, ખાંડ જેવા ગળ્યા પદાર્થોમાંથી મળે છે. તે ચરબી કરતા પ્રમાણમાં ઓછી શક્તિ આપે છે. ચરબી તે દૂધ, માખણ, ઈંડા, માંસ, ઘી તેમજ મગફળી, ખાદ્ય તેલ જેવા તેલી પદાર્થોમાંથી મળે છે. બીજું, તે કાર્બોદિત કરતા બમણી કે તેથી વધુ શક્તિ આપે છે. બીજો તફાવત છે વિટામિન સી અને વિટામિન ડી. તે ખાટા ફળોમાંથી મળી રહે છે. તેની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે. વિટામિન ડી તે દૂધ, માખણ, ઈંડા, માછલી, માછલીનું તેલ અને સૂર્યપ્રકાશમાંથી મળી રહે છે. તેની ઉણપથી સુકતાનનો રોગ થાય છે. અગિયારમું છે, બે એવા ખાદ્ય પદાર્થોના નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે. કેલ્શિયમ દૂધ, ઈંડા, માછલી, માખણ. વિટામિન એ દૂધ, માખણ, ઈંડા, માછલી. પાચક રેસા આખા અનાજ અને લીલા શાકભાજી. પ્રોટીન કઠોળ, માંસ એટલે કે માછલી, દૂધ. બારમું આપેલું છે, જોડકા જોડો. વિટામિન એ તો એમાં આવશે રતાંજળાપણું. વિટામિન બી એમાં આવશે બેરી બેરી. વિટામિન સી તો સ્કર્વી અને વિટામિન ડી એમાં આવશે સુકતાન. તેરમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. આહારના પોષક દ્રવ્યોના નામ આપી દરેક પોષક દ્રવ્યનું કાર્ય સમજાવો. આહારના પાંચ પોષક દ્રવ્યો છે, કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષાર. આહારના દરેક પોષક દ્રવ્યનું કાર્ય નીચે મુજબ છે. પેલું છે કાર્બોદિત. કાર્બોદિત પદાર્થો ઉર્જાનું મુખ્ય સ્ત્રોત છે. તે કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ પૂરી પાડે છે. બીજું છે ચરબી. કાર્બોદિત કરતા વધુ ગરમી અને શક્તિ આપે છે. ચરબી શરીરમાં શક્તિ એટલે કે ઉર્જા
સંચય માટે ઉપયોગી છે। ત્રીજું આપેલું છે પ્રોટીન, નવા કોષો અને પેશીઓના સર્જનમાં ઉપયોગી છે। આમ પ્રોટીન શરીરની વૃદ્ધિ કરે છે અને ઘસારો પૂરો પાડે છે। ચોથું છે વિટામિન, શરીરની તંદુરસ્તીની જાળવણી માટે જરૂરી છે, શરીરને રોગોથી રક્ષણ આપે છે। વળી તે આંખ, હાડકા, દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે। પાંચમું છે ખનિજ સાર, શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે તથા હાડકા, રુધિર અને દાંતના બંધારણ માટે જરૂરી છે। બીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો વિટામિનો અને તેની અગત્યતા। વિટામિનો, આપણા શરીરને વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે। વિટામિનો ઘણા બધા પ્રકારના છે, તેમને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। તેમાંથી વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી મુખ્ય છે। આ ઉપરાંત વિટામિન ઈ અને વિટામિન કે છે। વિટામિનના સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે। વિટામિન બી અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય હોવાથી તેમને જલદ્રાવ્ય વિટામિનો કહેવાય છે। વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે ચરબીમાં દ્રાવ્ય હોવાથી તેમને ચરબી દ્રાવ્ય વિટામિનો કહેવાય છે। વિટામિનોના મુખ્ય સ્ત્રોત લીલા શાકભાજી અને ફળો છે। આ ઉપરાંત દૂધ, ઈંડા, માંસ અને માછલીમાંથી પણ વિટામિનો મળી રહે છે। વિટામિનોની અગત્યતા, વિટામિન એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે। વિટામિન બી ચેતાતંત્ર અને પાચનતંત્રના કાર્ય માટે ઉપયોગી છે। વિટામિન સી રોગો સામે સામનો કરવાની રોગપ્રતિકારક શક્તિ આપે છે, તે દાંત અને પેઢાની સ્વચ્છ સ્થિતિ માટે ઉપયોગી છે। વિટામિન ડી હાડકાની અને દાંતની મજબૂતાઈ માટે અગત્યનું છે। આમ વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે તથા નિરોગી અને તંદુરસ્ત રાખે છે। થેન્ક યુ।